हेलो गाइस, वेलकम टू माय चैनल नॉलेज का फंडा। तो आज आपणे स्टैंडर्ड 8 सब्जेक्ट साइंस जेमा तमे स्क्रीन ऊपर जोई रह्या छो के आपणो चैप्टर नंबर 5 छे ते शुरू करवानो छे, जेनुं नाम छे कोलसो अने पेट्रोलियम, कोल एंड पेट्रोलियम। तो आपणे तेनी शुरुआत करीए। अपनी पायानी जरूरियातों माटे आपणे जुदा जुदा पदार्थ वापरीए छीए, तेमाना केटलाक कुदरतमांथी मळी आवे छे तो केटलाक मानव प्रयत्नोथी बनेला होय छे। प्रवृत्ति 5.1 आपेली छे, रोजिंदा जीवनमां वपराता विविध पदार्थोनी यादी बनावो तथा तेने कुदरती अने मानव सर्जितवा वर्गीकरण करो। એ પહેલા આપણે આ કરી જોઈએ, શું તે યાદીમાં હવા, પાણી, જમીન અને ખનિજોનો સમાવેશ થાય છે? આ બધા જ કુદરતમાંથી જ મળતા હોવાથી તેને કુદરતી સંસાધનો કહે છે, નેચરલ રિસોર્સિસ કહે છે। બુઝો કંઈક કહે છે, શું આપણે આપણા બધા જ કુદરતી સંસાધનો આપણે કાયમી વાપરી શકીશું? શું માનવ પ્રવૃત્તિને લીધે હવા, પાણી અને ભૂમિનો નાશ થઈ શકે છે? તમે પાણી વિશે ધોરણ 7માં શીખી ગયા છો કે શું પાણી એ અમર્યાદિત સાધન છે? બધા જ સંસાધનોની કુદરતમાં પ્રાપ્યતાને ધ્યાનમાં રાખીને કુદરતી સંસાધનોને મુખ્ય બે જૂથમાં વહેંચી શકાય છે। એક છે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો અને એક છે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો। પુનઃપ્રાપ્ય સંસાધનો એટલે કે આ સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા હોય છે કે તે ખૂટતા જ નથી, આપણે ગમે એટલા વાપરીએ। પણ પુનઃ અપ્રાપ્ય કે આવા સંસાધનોનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત હોય છે, કે જેમ કે જંગલો, વન્યજીવો, ખનિજો, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે। પુનઃપ્રાપ્યના ઉદાહરણ આવા જ છે, સૂર્યપ્રકાશ અને હવા। હવે પ્રવૃત્તિ 5.2 આગળ વધીએ। આ જૂથ પ્રવૃત્તિ છે, થોડા પાત્રો લેવાનું કીધું છે, તેને પોપકોર્ન, સિંગદાણા, શેકેલા ચણા, ચોકલેટ વગેરેથી ભરો। વિદ્યાર્થીઓને 7ના જૂથમાં વહેંચો। દરેક જૂથના વિદ્યાર્થીને પેટા જૂથમાં 1, 2 અને 4 એમ વહેંચો। તેમને પ્રથમ, દ્વિતીય અને તૃતીય પેઢી એવું નામ આપો। આ પેટા જૂથ એ વપરાશકારોનું પ્રતિનિધિત્વ કરે છે। જેમ કે વસ્તી વધી રહી છે તેમ બીજી અને ત્રીજી પેઢીમાં વધારે સંખ્યામાં વપરાશકારો છે। દરેક જૂથ માટે એક પાત્ર ટેબલ પર મૂકો। દરેક જૂથના પ્રથમ વપરાશકારોના જૂથને તેમના ટેબલ પર મૂકેલા પાત્રમાંથી ખાદ્ય સામગ્રી વાપરવાનું કહો। ત્યારબાદ બીજી પેઢીના વપરાશકારોને પણ એમ જ કહો, જો પાત્રમાં કંઈ બચ્યું હોય તો તે ત્રીજી પેઢીના વપરાશકારોના જૂથને પણ વાપરવાનું કહેવાય। હવે અંતે નિરીક્ષણ કરો કે ત્રીજી પેઢીના વપરાશકારોના જૂથને કંઈ ખાદ્ય સામગ્રી મળે છે કે નહીં, એ પણ જુઓ કે હવે પાત્રમાં કંઈ બચ્યું છે કે નહીં। આપણને આ પ્રવૃત્તિમાં એમ કહેવામાં આવે છે કે આપણે જેટલું આપણે મર્યાદિત છે તેનો આપણે વિવેકપૂર્ણ, કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણી પછીની આવનારી પેઢી છે તેના માટે કામ આવે। જો અત્યારે જ આપણે બધું કાળજી રાખીએ નહીં, કંઈ બીજું ન કરીએ, વિવેકપૂર્ણ ઉપયોગ ન કરીએ તો આવનારી પેઢીને પણ આ નુકસાન ભોગવવું પડે।
હવે અનુમાન કરો કે પાત્રોમાં રહેલી ખાદ્ય સામગ્રી પુનઃ અપ્રાપ્ય સંસાધનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો સંપૂર્ણ પ્રાપ્ય જથ્થો દર્શાવે છે. દરેક જૂથની વપરાશની જુદી જુદી પદ્ધતિઓ હોઈ શકે. શું કોઈ પણ જૂથમાં આગળની પેઢી ખૂબ લાલચુ હતી? એવું પણ બને કે કોઈ જૂથમાં શરૂઆતની પેઢીની પછીની પેઢીનો ખ્યાલ કરીને તેમના માટે થોડું બચાવીને રાખે. આ પ્રકરણમાં આપણે કેટલાક પુનઃ અપ્રાપ્ય એટલે કે ખૂટી જાય તેવા કુદરતી સંસાધનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વિશેનો અભ્યાસ કરવાનો છે. તે સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા હોય છે, એટલે કે તે વધારે અશ્મિભૂત બળતણ કે અશ્મિ બળતણ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો. પછી આપણે હવે કોલસા વિશેની વાત કરવાની છે કે કોલસો તમે કોલસાને જોયો હશે અને તેના વિશે સાંભળ્યું પણ હશે. તે પથ્થર જેવા કાળા રંગનો સખત પદાર્થ હોય છે. અહીં તમે આકૃતિ જોઈ રહ્યા છો. આ કોલસાની આકૃતિ છે. રસોઈ માટે વપરાતા બળતણોમાં કોલસો પણ એક બળતણ છે. શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે તેમજ વરાળ ઉત્પન્ન કરવા માટે વપરાતો હતો. તે તાપ વિદ્યુત પથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે. કોલસો એ ઘણા બધા ઉદ્યોગોમાં બળતણ તરીકે વપરાય છે. હવે સ્ટોરી ઓફ કોલ, કોલસાની વાર્તા. હવે પહેલી નામની જે છોકરી છે પ્રશ્ન પૂછે, આપણને કોલસો ક્યાંથી મળે છે, તે કઈ રીતે બને છે? લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. પૂર જેવી કેટલીક કુદરતી આફતોને લીધે આ જંગલો જમીનમાંથી નીચે દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તેઓ દબાણમાં આવ્યા. તેઓ ઊંડે ઊંડે જવાને લીધે તેના તાપમાનમાં પણ વધારો થતો ગયો. ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ. કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિનું કોલસામાં, અહીંયાથી યાદ રાખવાનું છે, મૃત વનસ્પતિનું કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. તે વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાને લીધે તે કોલસાને અશ્મિ બળતણ કહે છે. આકૃતિ 5.2 માં કોલસાની ખાણ દર્શાવેલી છે. અહીં જોઈ રહ્યા હશો કોલસાની ખાણ. જ્યારે કોલસાને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે કોલસો સળગે છે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયા કરે છે. કે જ્યારે કોલસાને હવામાં ગરમ કરવામાં આવે અને કોલસો સળગે ત્યારે મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કેટલાક ઉપયોગી ઉત્પાદનો જેવા કે કોક, કોલ્ટાર અને કોલગેસ મેળવવા માટે ઉદ્યોગોમાં કોલસાની ઉપર કેટલીક પ્રક્રિયાઓ કરવામાં આવે છે. હવે આ કોક છે, કોક વિશે ભણવાનું છે. કોલસો તે સખત છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. કોક છે તે સખત છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં વપરાય છે. હવે કોલ્ટાર છે, કોલ્ટાર વિશે ભણીશું. તમે આકૃતિ પર જોઈ રહ્યા છો.
તે કાળું ઘટ્ટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે. આકૃતિ 5.3માં અહીં તમે ચિત્ર જોઈ રહ્યા છો. તે લગભગ 200 પદાર્થો જેટલાનું મિશ્રણ છે. કોલસામાંથી મળતી નિપજોનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓના ઉત્પાદનના પ્રાથમિક ઘટક તરીકે વપરાય છે. અને ઉદ્યોગો જેવા કે સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટકો, સુગંધિત દ્રવ્યો, પરફ્યુમ્સ, પ્લાસ્ટિક પેન્ટ્સ, ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા માટેના પદાર્થોમાં વગેરેમાં વપરાય છે. રસપ્રદ વાત તો એ છે કે ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી પણ કોલ્ટારમાંથી જ બને છે. કંઈક જાણવા જેવું આપેલું છે. આજકાલ કોલ્ટારને બદલે પેટ્રોલિયમની જ એક પેદાશ બિટુમિનનો પણ ઉપયોગ રોડ બનાવવા માટે થાય છે. કોલગેસમાંથી કોલસામાંથી કોક બનવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ મેળવવામાં આવે છે. તે કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસના કારખાનાઓમાં કોલગેસ છે તે બળતણ તરીકે વપરાય છે. સૌ પ્રથમવાર 1810માં લંડનના તથા 1820ની આસપાસ ન્યુયોર્કમાં રસ્તા પરની લાઇટ માટે કોલગેસનો ઉપયોગ થયો હતો. આજકાલ તેને પ્રકાશના સ્ત્રોત તરીકે વાપરવા કરતાં ઉષ્માના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે. હવે આપણે પેટ્રોલિયમની વાત કરવાની છે. તમે જાણો છો કે બળતણ તરીકે પેટ્રોલ હળવા વાહનો જેવા કે મોટરસાઇકલ, સ્કૂટર અને કારમાં વપરાય છે. ભારે વાહનો જેવા કે ટ્રક, ટ્રેક્ટર અને ડીઝલથી ચાલે છે. પેટ્રોલ અને ડીઝલને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનોમાંથી જ મેળવવામાં આવે છે. પેટ્રોલિયમ શબ્દ પેટ્રા એટલે કે ખડક અને ઓલિયમ એટલે કે તેલ પરથી આવેલો છે. જે આકૃતિ 5.4માં તમને બતાવવામાં આવ્યો છે કે પૃથ્વીના પેટાળમાંના ખડકોની વચ્ચેથી ખોદી કાઢવામાં આવે છે. શું તમને ખબર છે કે પેટ્રોલિયમ કઈ રીતે બને? સમુદ્રમાં રહેતા જીવો દ્વારા પહેલા પેટ્રોલિયમ બન્યું હતું. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે બેસે છે અને રેતી તથા માટીના સ્તરોથી ઢકાતા જાય છે. લાખો વર્ષો બાદ હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને લીધે મૃતજીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરફાયા. અહીં તમે જોઈ રહ્યા છો, આ છે પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જમા થયેલો જથ્થો. અહીં ભંડાર એટલે કે ખડક છે. અહીંયા પાણી, તેલ અને વાયુનું સ્તર આવેલું છે. અહીં અભેદ્ય એટલે કે અપ્રવેશ્ય ખડક આવેલો છે. અહીંયા કૂવો આવેલો છે. આકૃતિ 5.4 તરફ જુઓ. તે પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જમા થયેલો જથ્થો દર્શાવે છે. તમે જોઈ શકો છો કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ ધરાવતું સ્તર પાણીના ઉપરના ભાગે કેવી રીતે છે. આવું કેમ છે? યાદ કરો કે તેલ અને પાણી એ વાયુ પાણી કરતાં હલકા છે અને તેની સાથે મિશ્ર થતા નથી. દુનિયાનો સૌ પ્રથમ તેલનો કૂવો 1859માં અમેરિકાના પેન્સિલ્વેનિયામાં ખોદવામાં આવ્યો હતો. 8 વર્ષ બાદ 1867માં અસમના માકુમમાં પણ તેલ કાઢવામાં આવ્યું. ભારતમાં અસમ, ગુજરાત, બોમ્બે હાઈ અને ગોદાવરી તથા કૃષ્ણા નદીના તટ પ્રદેશમાંથી તેલ મળી આવે છે. પેટ્રોલિયમનું શુદ્ધિકરણ. પેટ્રોલિયમ એ ઘેરું તેલી પ્રવાહી છે. તે અણગમતી વાસ ધરાવે છે. તે ઘણા બધા ઘટકો જેવા કે પેટ્રોલિયમ વાયુ, પેટ્રોલ, ડીઝલ, ઉંજળ તેલ તથા મીણ
વગેરેનું મિશ્રણ છે. પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહે છે. આ ખાસ યાદ રાખજો. અને તે પેટ્રોલિયમ રિફાઇનરીમાં થાય છે. આકૃતિ 5.5, આ તમે ચિત્ર જોઈ રહ્યા છો તે છે પેટ્રોલિયમ રિફાઇનરી. પેટ્રોલિયમના વિવિધ ઘટકો અને તેના ઉપયોગોને કોષ્ટક 5.1માં દર્શાવેલા છે. એ પહેલાં અહીં જોઈ લઈએ. પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે, જેને પેટ્રોકેમિકલ્સ કહે છે. તેનો ઉપયોગ ડિટર્જન્ટ્સ, રેસાઓ, મીન્સ પોલિએસ્ટર, નાયલોન, એક્રેલિક વગેરે, પોલિથીન અને અન્ય માનવ સર્જિત પ્લાસ્ટિકના ઉત્પાદનમાં વપરાય છે. કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતો હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતર યુરિયાની બનાવટમાં થાય છે. પેટ્રોલિયમ બહોળા પ્રમાણમાં વ્યાપારિક મહત્વને લીધે કાળું સોનું કહેવાય છે. કુદરતી વાયુ, એ પહેલાં આપણે આ કોષ્ટક જોઈ લઈએ. અહીં પેટ્રોલિયમના ઘટકો આપેલા છે, અહીં તેમના ઉપયોગો આપેલા છે. પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ એ એલપીજી કહેવાય છે. તે ઘર અને ઉદ્યોગ માટેના બળતણ તરીકે વપરાય છે. પેટ્રોલ છે તે મોટરનું બળતણ, હવાઈ જહાજના બળતણ તરીકે, ડ્રાય ક્લિનિંગ માટે સોલવન્ટના દ્રાવક તરીકે વપરાય છે. કેરોસીન છે તે સ્ટવ, દીવા અને જેટપ્લેન માટેનું બળતણ વગેરે તરીકે વપરાય છે. ડીઝલ ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેનું બળતણ તરીકે વપરાય છે. ઊંજણ તેલ ઊંજવા માટે જ વપરાય છે. પેરાફિન મીણ, મલમ, મીણ, વેસેલિન વગેરે બનાવવામાં વપરાય છે. બિટુમિન રંગો તથા રોડ સમતલ કરવા માટે વપરાય છે. તો હવે તમે અહીં ઉપર જોઈ રહ્યા હશો કુદરતી વાયુ. કુદરતી વાયુ એ ખૂબ જ અગત્યનું ઔષ્મિક બળતણ છે, કારણ કે તેને પાઇપલાઇન દ્વારા વહન કરવો સરળ છે. ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને દબાણયુક્ત વાયુ, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, સીએનજી તરીકે સંગ્રહ કરવામાં આવે છે. સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે પણ કરવામાં આવ્યો છે. આજકાલ તેનો ઉપયોગ વાહન વ્યવહારના બળતણ તરીકે થાય છે, કારણ કે તે ઓછું પ્રદૂષિત કરે છે, તે સ્વચ્છ બળતણ છે. સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઘર, કારખાનાઓ અને જ્યાં તેને પાઇપલાઇનથી પહોંચાડી શકાય ત્યાં સીધો જ દહન માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. હવે આપણે અહીં જોઈશું પાઇપલાઇનની આવી વ્યવસ્થા વડોદરા, દિલ્હીના કેટલાક ભાગ અથવા અન્ય સ્થળોએ જોવા મળે છે. ઘણા બધા રસાયણો તથા ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે પણ કુદરતી વાયુઓનો ઉપયોગ થાય છે. ભારતમાં કુદરતી વાયુના ખૂબ જ મોટા સંગ્રહ સ્થાનો છે. ભારતમાં તે ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કૃષ્ણા, ગોદાવરી નદીના મૃગ ત્રિકોણ પ્રદેશમાં આ વાયુ જોવા મળે, કુદરતી વાયુ મળી આવે છે. હવે ઉલ્ઝો કંઈક પૂછે છે કે શું મૃત જીવોમાંથી કોલસા, પેટ્રોલિયમ અને કુદરતી વાયુને પ્રયોગશાળામાં બનાવી શકાય? તેનો જવાબ આપણે નીચે આવેલો છે. પહેલી જ આપેલો છે, ના, તેમની બનાવટ અતિ ધીમી પ્રક્રિયા છે અને તેમની બનાવટ માટેની પરિસ્થિતિઓનું નિર્માણ પ્રયોગશાળામાં ન થઈ શકે. હવે આપણે આ જોવાનું છે કે કેટલાક કુદરતી સંસાધનો છે તે મર્યાદિત પ્રમાણમાં છે. સમ નેચરલ રિસોર્સિસ આર લિમિટેડ. આ પ્રકરણની શરૂઆતમાં જ તમે ભણી ગયા કે કેટલાક કુદરતી સંસાધનો પુનઃ અપ્રાપ્ય એટલે કે ખૂટી જાય તેવા છે, જેમ કે અશ્મિ બળતણ, જંગલ, ખનિજો વગેરે. તમે જાણો છો કે કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ છે. મૃત જીવોને બનાવવામાં આ બળતણ ખૂબ રૂપાંતરિત થતાં લાખો વર્ષો લાગ્યા. બીજી બાજુ આ દરેકના જાતિના જાણીતા સંગ્રહ સ્થાનો ફક્ત થોડાક શતક સુધી ચાલે તેવા છે. વળી આ બળતણનું દહન એ વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ બને છે.
તેમનો વપરાશ ગ્લોબલ વોર્મિંગ સાથે પણ સંકળાયેલો છે. આથી જરૂરી છે કે આ બળતણનો ઉપયોગ ત્યારે જ કરીએ કે જ્યારે તેમના વગર ચાલે તેમ ન હોય. આને કારણે સારું પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગનું ઓછું જોખમ તથા લાંબા સમય સુધી પ્રાપ્ય રહે. ભારતની ધ પેટ્રોલિયમ કન્વર્ઝેશન એન્ડ રિસર્ચ એસોસિએશન પીસીઆરએ સંસ્થા વાહન ચલાવતા સમયે પેટ્રોલ ડીઝલની બચત કેવી રીતે કરવી જોઈએ તેની સલાહ આપે છે. તે નીચે મુજબ છે. બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવો. ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તમારે જ્યાં રાહ જોવાની હોય ત્યાં એન્જિન બંધ કરી દો. વાહનના ટાયરમાં યોગ્ય દબાણની ખાતરી કરવી જોઈએ અને વાહનોની નિયમિત જાળવણી રાખવી જોઈએ. હવે આપણું આ ચેપ્ટર અહીં પૂરું થાય છે, પણ આપણે હવે સ્વાધ્યાય કરવાનું છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બાય બાય ગાઈઝ. અને એક વાત કહી દઉં, જો તમને મારી આ ચેનલના વિડીયોઝ પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય ગાઈઝ.